બાળકો ધોરણ ચાર વિષય ગણિત ગમત સ્વાધ્યાય પોથીમાં જોશું આપણે તેમાં પહેલો પાઠ ભણીશું ઈંટોની ઇમારત. ઈંટોથી ઇમારતો કેવી રીતે બને છે, ઈંટોની અનેક પ્રકારની ઇમારતો કેવી છે, એવું બધું આ પાઠમાં આપેલું છે. આપણે એના વિશે ભણવાનું છે અને આ ઈંટોની ખરીદી, તેનો ઉપયોગ, એના વિશેના અનેક પ્રકારના દાખલાઓ છે. આપણે તે દાખલા ગણવાના છે અને તેની આજુબાજુઓ, તેની કિનારીઓ, તેની ખૂણાઓ, એ બધું જ આ પાઠમાં આપેલું છે. તો આપણે એ બધું ભણવાનું છે. સૌપ્રથમ તેમાં પહેલો પ્રશ્ન છે, નીચેની દિવાલમાં કેટલી ઈંટોનો ઉપયોગ થયો છે, ગણો અને ખાલી સ્થાનમાં લખો. જો તેમાં સૂચના પણ આપેલી છે, બે અડધી ઈંટો બરાબર કેટલા થાય, એક આખી. હવે બે અડધી ઈંટો આપણે ભાંગેલી હોય, કટકા કરેલા હોય, તો એ બે કટકાને ભેગા કરી તો એ શું થઈ જાય, એક આખી ઈંટ બની જાય. માટે જ્યાં બે અડધી ઈંટો હોય ત્યાં શું કરવાનું, એક આખી ઈંટ એવી રીતે બનાવવાનું છે. હવે એમાં આપણે ગણીશું, પહેલાં તો આખી આખી ઈંટ છે ને એ જ ગણીશું, અડધી ઈંટને પછી ગણીશું. આ ઈંટની એક પ્રકારની ઇમારત જ છે, દિવાલ છે. જોઈએ આપણે આખી ઈંટ હશે ત્યાં આપણે રાઈટ કરીશું, એક, આ બે, આ ત્રણ, આ ચાર અને આ પાંચ. એક લાઈનમાં પાંચ ઈંટ થઈ આખી. પછી અહીંયા છ, અહીંયા સાત, અહીંયા આઠ, આ નવ, દસ ને અગિયાર. પછી અહીંયા બાર, આ તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ, પચીસ, છવ્વીસ અને સત્યાવીસ. આપણી પાસે કુલ આખી ઈંટ કેટલી છે, સત્યાવીસ ઈંટ છે. ફરીથી આપણે ગણીશું, આખી ઈંટ જ્યાં હોય ને ત્યાં રાઈટ કર્યું છે, આખી ઈંટ છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ, પચીસ, છવ્વીસ ને સત્યાવીસ. આપણી પાસે આખી ઈંટ કેટલી છે, સત્યાવીસ છે. તો અહીંયા આપણે એનું કેલ્ક્યુલેશન કરવા માટે, ગણતરી કરવા માટે અહીંયા લખશું, આખી ઈંટ સત્યાવીસ બરાબર છે. હવે આપણે અડધી ઈંટ ગણીશું, બધી અડધી ઈંટ ગણીએ. તો આ છે એક, આ બે, આ ત્રણ, અહીંયા ચાર, આ પાંચ અને આ છ. છ છે એ અડધી ઈંટ છે, અડધી ઈંટ બરાબર કેટલી છે, છ છે. હવે એમાં અહીંયા સૂચના આપેલી છે, બે અડધી ઈંટો બરાબર એક આખી ઈંટ થશે. તો જો આ બે અડધી ઈંટ છે, આ ને આ બે, તો એ બરાબર થઈને કેટલી થશે, આખી. તો આ એક, પછી અહીંયા બે અડધી, એટલે આ બે, અને આ બે થઈને ત્રણ. છના અડધા કરવાના, છના અડધા કેટલા થશે, ત્રણ. તમને ખબર જ હશે, ત્રીજા ધોરણમાં ભણેલા, અડધા કરવાનું. તો છના અડધા કેટલા થશે, ત્રણ. તો છ અડધી ઈંટ બરાબર ત્રણ આખી ઈંટ. હવે આપણે સત્યાવીસમાં ત્રણ ઉમેરીએ, સત્યાવીસ, અઠ્યાવીસ, ઓગણત્રીસ ને ત્રીસ, બધી ઈંટ થઈને કુલ કેટલી ઈંટો થશે, તો કે ત્રીસ ઈંટ થશે. સત્યાવીસ વત્તા ત્રણ બરાબર ત્રીસ. સમજાઈ ગયું. હવે તેના પછીનો બીજો પ્રશ્ન છે, ઈંટ નીચેની દિવાલની ઈંટોમાં ખૂટતા સ્થાન પૂર્ણ કરો. ચાલો હવે આપણે ત્રીજા ધોરણમાં ભણી ગયા હતા કે ખૂટતા સ્થાન હોય તેને લાઇનમાં ચડતા ઉતરતા ક્રમમાં ભણવાનું, એ બધું તો ભણી ગયા છો. તો આ એક પ્રકારનું એવું જ છે, ઉતરતો ક્રમ. આ સીડી ઉતરવાની છે. આપણે 270થી ઊંધું ચાલુ કરીએ, ઉતરતો ક્રમમાં જઈએ તો 270થી ઊંધા જઈએ તો કેટલા આવશે, 269 આવશે. તો 269 અહીંયા લખશું તો શું થશે, અહીંયાથી સીધા અહીંયા આવીએ તો શું થાય, 267. તો વચ્ચે 268 રહી જાય, માટે શું કરશું, 270. પછી અહીંયા શું લખશું, 269 કેટલા થશે, 69 ઊંધા ક્રમમાં.
ઉતરતા ક્રમમાં પાછું જવાનું ઊંધું, એટલે અહીંયાથી આપણે સર્પ આકાર બહાર જશું, ઊંધા ઊંધા લખતા જશું. 269 આગળ શું આવશે? 268. 268 આગળ શું આવ્યા? 267. સર્પાકારમાં જાય છે એટલે અહીંયા આવ્યા 267. 267 આગળ શું આવશે? 266. 266 આગળ શું આવશે? 265. હવે 265 આગળ શું આવશે? 264. 264 આગળ 263. 263 આગળ 262. 262 આગળ 260. હવે 260 આગળ 261 આગળ શું આવશે? 260. 260 આગળ 259 તો આપેલા જ છે. ચાલો 259 આગળ શું આવશે? 258 આવશે. 258. 258 આગળ શું આવશે? 257. 257 આગળ શું આવશે? 256. સમજાણું? આને આપણે ઊંધા એટલે ઉતરતા ક્રમમાં લીધા છે. 270 આપણે આગળ આગળ ઊંધા ચાલ્યા આવી છીએ. અને કેવો આકાર લીધો છે? તો કે સર્પ આકારમાં આવે છે. સમજાઈ ગયું? અહીંયાથી અહીંયા, પછી ત્યાંથી અહીંયા, સાપ કેવી રીતે ચાલે એવી રીતે આપણે એને ઉતરતા ક્રમમાં ગોઠવેલા છે. ત્યાર પછી જો નીચે આપેલા ઈંટના રેખાચિત્ર પરથી પ્રશ્નના જવાબ લખવાના છે. જો એક તો આ આપણી પાસે રેખાચિત્ર આપેલું છે, ઈંટનું છે. કેનું છે? ઈંટનું. પહેલાં તો આપણે કહ્યું કે ઈંટની કેટલી બાજુ હોય? ઈંટ તો તમે બધાએ જોઈ જ છે, જોઈ છે ને? તો આપણે એના વિશે જ આમાં પ્રશ્નના જવાબ લખવાના છે. આ ઈંટની રેખાચિત્ર આપેલું છે એના આધારે. ચાલો અહીંયા સામે પ્રશ્ન આપેલા છે. પ્રશ્ન નંબર 1, એ બાજુથી આકાર કેવો દેખાય છે? આકારો વિશે તમે જાણો છો, ચોથા ત્રીજા ધોરણમાં ભણી ગયા હતા. ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, ગોળ, એના વિશે ત્રીજા ધોરણમાં આપણે ભણી ગયા હશું. હવે આ ચોથા ધોરણમાં આપણે એનો ઉપયોગ કરવાનો છે. તો પહેલો પ્રશ્ન છે, એ બાજુનો બાજુથી આકાર કેવો દેખાય છે? ચાલો પહેલાં તો એ બાજુ જો, આ એ બાજુ છે, આખી છે ને, આ આખે આખી જોઈએ તો આપણી આ એ બાજુ છે. એ બાજુથી આકાર કેવો દેખાય છે? ચોરસ દેખાય છે, નથી દેખાતો ને? તો કેવો દેખાય છે? લંબચોરસ દેખાય છે. માટે ત્યાં શું આપણે લખશું? પહેલા પ્રશ્નમાં લંબચોરસ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, બી બાજુથી આકાર કેવો દેખાય છે? આ બી બાજુ છે, એનો આકાર એ કેવો દેખાય છે? લંબચોરસ જેવો દેખાય છે, દેખાય છે ને? તો ત્યાં પણ શું આવશે? લંબચોરસ. ત્યાર પછી શું કીધું છે? સી બાજુનો આકાર, આ સી બાજુનો આકાર, એનો આકાર કેવો દેખાય છે? ચોરસની ચાર બાજુઓ સરખી હોય ને લંબચોરસની બે બાજુઓ જ સરખી હોય, બરાબર છે? તો આ લંબચોરસ છે, બે બાજુ આ સરખી છે અને બે બાજુ આ સરખી છે, માટે તે શું છે? લંબચોરસ છે. એટલે અહીંયા લખશો આપણે લંબચોરસ. સમજાણું? ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, કેટલી બાજુઓ છે? તેમાં જોઈએ તો આ ઈંટ દેખાય છે, પણ ઈંટની બધી બાજુઓ દેખાતી નથી, દેખાય છે નથી દેખાતી. તો આપણે એક્ઝામ્પલ તરીકે આપણે એક ઇરેઝર લઈએ. આ એક ઇરેઝર છે, ઇરેઝર એક લંબચોરસ જ છે, છે બરાબર છે? તો તેની કેટલી બાજુઓ છે આપણે જોઈ શકીએ. તો આ એક બાજુ, ત્યાર પછી એની પાછળ આ બીજી બાજુ, પછી આ ત્રીજી બાજુ, આ છે ચોથી બાજુ, પછી અહીંયા આવશે પાંચમી બાજુ અને અહીંયા આવશે છઠ્ઠી બાજુ. તો ચોરસની કેટલી બાજુઓ, લંબચોરસની કેટલી બાજુ હોય? છ બાજુ હોય. ફરીથી એક, પછી આ બે, પછી અહીંયા નીચે પણ એક બાજુ હશે એટલે અહીંયા છ, ત્રણ, પછી આવીને આવી સામે બીજી બાજુ હોય એટલે અહીંયા ચાર, પછી આ પાંચ અને અહીંયા આવશે છ બાજુઓ. ચોરસની કેટલી બાજુઓ છે? તો લંબચોરસની કેટલી બાજુ? તો કે છ બાજુઓ છે. તો ત્યાં આપણે જવાબમાં લખશું છ, બરાબર છે? ત્યાર પછી છે, કેટલી કિનારીઓ છે? હવે આની, આ લંબચોરસની કેટલી કિનારીઓ છે એ પણ આપણે ઇરેઝર દ્વારા આપણને જાણ થઈ જશે. ચોરસની કિનારી કિનારી ગણશું, આ એક કિનારી, બરાબર છે? આ બીજી કિનારી, પછી આ ત્રીજી કિનારી, આ ચોથી કિનારી, પછી એવી ને એવી સામે બી એવી જોઈ, ચાર બાજુ ચાર કિનારી, એક બે ત્રણ ને ચાર, ચાર ને ચાર કેટલા થશે? આઠ.
आठ, पची आ नौ, दस अहीं अगियार अने अहीं बार। चौरस ने कितनी किनारी आवशे? तो के बार किनारी आवशे। समझाणुं फरीथी। हवे आमां ज जोईए तो आ एक किनारी छे, बीजी आ तीजी, आ चौथी, आ पांचमी, छठी, सात, आठ, नौ, एवी नवी सामे आनी सामे डिजाइन होय तो दस अगियार अने अहीं आवशे बार। समझाई गयुं? आखी ईट देखाती नथी माटे मैं इरेजरनो उपयोग करीने तमने किनारीओ समझावी छे। त्यार पछी छे केटला खूणा होय छे। जो आ ईट छे तेने केटला खूणा होय छे तो एना खूणाओ जोईए, एक, बे, तन, चार, एवा ने एवा खूणा अहीं नीचे आवशे, पांच, छ, सात ने आठ। चौरसना केटला खूणा थशे? आठ खूणा थशे। समझाय छे? त्यार पछी छे संपूर्ण आकारनुं नाम शुं कहेवाय? लंबचोरस तो छे ज, पण ईटनું કીધું છે તો ઈટને આપણે લંબચોરસ નહીં કહીએ, તો અહીંયા તેને આપણે શું કહેશું? લંબઘન। છ બાજુઓ છે એટલે શું કહેવાશે? લંબઘન। તો આકારનું નામ શું આવશે? લંબઘન। સમજાણા આ પ્રશ્ન? ત્યાર પછી આપણે હવે એનો ચોથો પ્રશ્ન જોઈશું। નીચે આપેલી આકૃતિમાં કેટલી બાજુઓ દેખાય છે તે લખવાનું છે। દેખાય છે એ જ બાજુઓ લખવાની છે, એની પાછળની જે દેખાતી નથી એ બાજુઓ લખવાની જરૂર નથી, આમાં દેખાય છે એ જ પૂછ્યું છે। તો આ એક પહેલો પ્રશ્ન છે। પહેલામાં શું છે? કેટલી બાજુ દેખાય છે? એક, બે ને ત્રણ જ બાજુ દેખાય છે, એની પાછળની કંઈ જ બાજુ દેખાતી નથી એટલે આપણે એ દર્શાવવાની નથી। એક, બે ને ત્રણ, તો અહીંયા લખશું આપણે ત્રણ। ત્યાર પછી છે આ બીજામાં કેટલી બાજુઓ દેખાય છે? આ એક અને આ બે, તો ત્યાં શું લખશું આપણે? બે। આમાં તો ખાલી એક જ બાજુ દેખાય છે, દેખાય છે એક બાજુ, તો ત્યાં આપણે લખશું એક। હવે આમાં કેટલી બાજુઓ દેખાય છે? એક અને આ બે। સમજાણું? દેખાતી હોય એ જ બાજુઓ આપણે દર્શાવવાની છે। ત્યાર પછીનો આ પાંચમો પ્રશ્ન છે। નીચેના આકારોમાંથી કઈ બાજુઓ ઈંટની જણાય છે તેમાં નીચે શું કરવાનું છે? રાઈટ કરવાનું છે। જો ઈંટની આવી બાજુ હોય, ઈંટની બધી બાજુઓ એ કેવી હોય છે? ચોરસ જેવી અને લંબચોરસ જેવી હોય છે, તો આ ચોર આમાં આવશે? નહીં આવે। આ આવશે? નહીં આવે। આ આવશે? તો કે હા। પછી ચોરસ આવશે? નહીં આવે। આ આવશે? નહીં આવે। ત્રિકોણ આવશે? નહીં આવે। આ ષટ્કોણ આવશે? નહીં આવે। આ આવશે લંબચોરસ જેવી છે, તો આ બે અને આઠમાં ચોરસની બાજુઓ જેવું દેખાય છે, બાકી એકમાં દેખાતું નથી। ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન છે। નીચેનામાંથી કઈ ઈંટ સૌથી લાંબી છે તેની નીચે પ્રમાણેના ક્રમ ઉપર ગોળ રાઉન્ડ કરવાનું છે। જો આ ત્રણ સેમીની ઈંટ છે, આ આઠ સેમીની ઈંટ છે, આ બે સેમીની ઈંટ છે અને આ કેટલા સેમીની છે? ચાર સેમીની છે। તમે જોઈ શકો છો લાંબી ઈંટ કઈ છે, તો આ સૌથી લાંબી ઈંટ દેખાય છે તમને, તો ત્યાં શું કરવાનું છે? તેના ઉપર ગોળ રાઉન્ડ કરવાનું છે। ત્યાર પછીનો આ પ્રશ્ન છે સાતમો। નીચેનામાંથી કઈ દિવાલ મજબૂત હશે તેની નીચે રાઈટની નિશાની કરવાની છે। જો તમે તમારા ઘરની દિવાલો બનાવતા હોય, તમે ઘણી જગ્યાએ બાંધકામ પણ જોયું હોય ને, બિલ્ડિંગ બનાવતા હોય, ઘર બનાવતા હોય, એનું બાંધકામ જોયું જ હશે, તો એમાં કઈ રીતે ઈંટ રાખે છે તમે જોઈ છે? એકની ઉપર એક, એકની ઉપર એક, એકની ઉપર એક, એકની ઉપર એક, એવી રીતે ઈંટ રાખશે કે પહેલાં નીચે ત્રણ રાખશે, પછી બે રાખશે, પછી ત્રણ રાખશે કે બે રાખશે? તો જેનાથી મજબૂત કઈ દિવાલ બને? આ દિવાલમાં શું છે? એકની ઉપર એક, એક આડી, એક ઊભી અને એકની ઉપર એક, એવી રીતે ચોરસ દિવાલ બનશે, પણ એ દિવાલ છે એ મજબૂત નહીં બને, કારણ કે ઈંટ છે એકની ઉપર એક એવી રીતે થપ્પી થાય તો શું થશે? એ ઈંટ છે એ પડી જશે, પડી જવાની શક્યતા રહેશે। અને આવી રીતે જો હશે ત્રણ પછી બે પછી ત્રણ પછી બે એવી રીતે રાખશું ઈંટને, તો એ કેવી બનશે? સમતલ, મજબૂત બનશે, જે ક્યારેય ભવિષ્યમાં તૂટવાની સંભાવના રહેશે નહીં। માટે અહીંયા શું આવશે? રાઈટ આવશે। આ દિવાલ છે તે સાચી દિવાલ છે, ત્રણ બે ત્રણ। અને આવી રીતની તમે ઈંટો ગોઠવશો તો શું થશે? ઈંટ પડી જવાની સંભાવના રહેશે એટલે તમારું બાંધકામ છે તે પડી જશે। સમજાઈ ગયું? અહીંયા આપણે બસ આટલું જ જોશું।